મિત્ર નવરાત્રીના દિવસોને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસોમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસોમાં જો મા શક્તિની સાચા હૃદયથી પૂજા કરવામાં આવે તો મોટામાં મોટી મુશ્કેલીઓ પણ દૂર થઈ જાય છે. જો તમે લાંબા સમયથી કોઈ પણ સમસ્યાથી પરેશાન છો તો તમે નવરાત્રીના દિવસોમાં કેટલાક ઉપાય પણ કરી શકો છો. તો આવો જાણીએ આ ઉપાયો વિશે. મનોકામના પૂર્તિ માટે ઉપાય. માતાની સામે નવ અખંડ માટીના દીવા પ્રગટાવો અને હાથમાં પાણી લઈને તમારી ઈચ્છા માતાની સામે મૂકો. ત્યારબાદ પાણીને જમીન પર છોડી દો. તમે આ અખંડ દીવા નવ દિવસ, સાત દિવસ, પાંચ દિવસ કે બે દિવસ સુધી પ્રગટાવી શકો છો. પરંતુ યાદ રાખો કે આ દરમિયાન દીવો ઓલવવો ન જોઈએ. આવું કરવાથી તમારી કોઈ પણ ઈચ્છા પૂરી થઈ શકે છે. અટવાયેલું કામ પૂરું કરવા માટે. જો કોઈ કામ લાંબા સમય સુધી અટવાયેલું હોય તો તેની પૂર્તિ માટે લાલ ચૂંદડીમાં પાંચ પ્રકારના ડ્રાય ફ્રૂટ લો અને તે ચૂંદડી માતાને અર્પણ કરો. માતાને તમારી ઈચ્છા પૂરી કરવા વિશે કહો. પછી એ પ્રસાદ ગ્રહણ કરો. તમારા કામમાં આવતા અવરોધ દૂર થશે અને તમારું કામ પણ પૂરું થશે. ધન સંકટ દૂર કરવા માટે. જો તમારા પરિવાર પર આર્થિક સંકટ આવ્યું છે તો તેને દૂર કરવા માટે નવરાત્રીના દિવસોમાં ચાંદીનો સ્વસ્તિક, હાથી, દીવો, કળશ, શ્રીયંત્ર, મુગટ વગેરે વસ્તુ ખરીદો. તેને માતાના ચરણોમાં મૂકો અને છેલ્લા દિવસે તેને ગુલાબી કપડામાં બાંધીને તેને એવી જગ્યાએ મૂકો જ્યાં તમે પૈસા મૂકો છો. થોડા સમયમાં તમારી આર્થિક સમસ્યાઓ દૂર થવા માંડશે અને ઘરમાં પૈસા આવવા શરૂ થશે. કષ્ટોથી મુક્તિ માટે નવરાત્રીના દિવસોમાં ખાવાના પાનમાં લવિંગ અને બતાશા મૂકીને હનુમાન દાદાને અર્પિત કરો. તેમની સામે હનુમાન ચાલીસાનો પાઠ કરો. આવું કરવાથી તમારી મોટામાં મોટી મુશ્કેલીઓ પણ દૂર થઈ જશે. તો મિત્રો, આ હતા નવરાત્રી દરમિયાન કરવામાં આવતા કેટલાક ઉપાયો વિશે માહિતી. જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક અને શેર જરૂર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ